નમસ્કાર મિત્રો, દર વખતે આપણે વિડિયોના માધ્યમથી મળીએ જુલાઈ મહિનાના કોર્સની અંદર આપણે આગળ વધી રહ્યા છીએ. ધોરણ 9 સબ્જેક્ટ ઇંગ્લિશ લેસન નંબર 3 મોહન એન્ડ હિઝ ફ્રેન્ડ પાર્ટ નંબર 1. બીજા પાઠની અંદર ડેન્ટલ હેલ્થ દાંતના આરોગ્ય વિશે આપણે ઘણી ઘણી ચર્ચાઓ કરી છે, બરાબર છે. આજે સરસ મજાનો તમને બધાને ગમે એવો પાઠ છે આપણે જોઈએ, બરાબર, કે માણસે પોતાનું જીવન ગુજારવા માટે ઓછામાં ઓછી એક પ્રવૃત્તિ જરૂરી છે, કે જે પોતાનું જીવન નિર્વાહ ચલાવી શકે. પ્રોફેશન, ધંધો, વ્યવસાય, રોજગાર, બરાબર છે. એટલે કહેવાનો મારો તાત્પર્ય એ છે કે આપણે આ વિડીયોના માધ્યમથી મળીએ એટલે, બાકી જો ઓફલાઈન ભણતા હોત ને તો આ પાઠ આપણને બહુ મજા આવે સાંભળવાનું. એનું કારણ એ છે, તમે જો સચિન તેંડુલકર 10 કે 12 ભણેલ છે, એનું પ્રોફેશન હતું ક્રિકેટ, બરાબર છે. લતા મંગેશકર ગાયિકી છે. ડોક્ટર ઝાકિર હુસેન તબલાવાદક છે. એવી રીતે અહીંયા આપણને એક એવા જ વ્યક્તિની વાત કરી છે કે જે વ્યક્તિએ બચપનથી જ, નાનપણથી જ એના ગુણો શીખવાની શરૂઆત કરી દીધી હતી. ખેડૂતનો દીકરો હોય એને કેવું ન પડે કે કંબાળું કેમ બનાવવાનું, એ બધા લોહી નાખવું છે, હાથી આપવું, ગાડું હંકારવું, ગાય ભેંસ બળદો ને કેવી રીતે સાચવવા, આ બધી પ્રવૃત્તિઓ છે, બરાબર છે. એ એને શીખવી નથી પડતી, એના ટ્યુશન ન હોય એ એને આવડી જાય. એનું કારણ એ છે કે એ એમના લોહી નાખવું છે, એને આવડી જ જાય, આવડતું જ હોય, એના લોહીમાં જ હોય, બરાબર છે. સુથાર છે, લુહાર છે, એમનો દીકરો નાનો અમડો હોય, એના પપ્પા કંઈક કામ કરતા હોય ને રમતા હોય, તો વથોડી બીજા બધી હથિયારો એનાથી રમતો હોય, એટલે એને કેવું ના પડે કે આ રીતે આમ કરાય, એ લોહી નાખવું છે. એવી રીતે અહીંયા આપણને એક વાત કરી છે જેનું નામ છે પંડિત વિશ્વમોહન ભટ્ટ, કે જે બચપનથી જ સંગીતના શોખીન હતા, બહુ સંઘર્ષ કર્યો, ઘણી ઘણી મહેનત કરી, ઘણી તકલીફો પડી, તેમ છતાં પણ તેણે એ સંઘર્ષોમાંથી પસાર થઈ અને પોતાનું જીવન છે એ એકદમ ઉજળું બન્યું છે. અહીંયા એટલા માટે તેનું નામ આવ્યું છે મોહન એન્ડ હિઝ વીણા, બરાબર, પાર્ટ નંબર 1, મોહન અને તેની વીણા, બરાબર. એને આપણે જોઈ શકીએ, તમે જોઈ છે સરસ્વતી માના ફોટાની અંદર તમને જોવા મળે, બરાબર, એ એના હાથમાં જે પેલી છે, ને અહીંયા જો એના હાથમાં એક સાધન છે, વાદ છે, વાદ, બરાબર, એમાં એણે ફેરફાર કરી અને એણે પોતાનું એક આવું યંત્ર બન્યું. તો પાઠ બહુ સરસ મજાનો છે, એના જીવનના સંઘર્ષ વિશેની વાત કરી છે અને એ પાઠ આપણે ભણવાનો છે. ઘણા લોકો એવા છે આજે ઓફલાઈન નથી, તમે બધા જો મારી સમક્ષ બેઠા હો, આજે હું તમને પૂછે ભાઈ તને શેમાં ઇન્ટરેસ્ટ છે, તને શેમાં ઇન્ટરેસ્ટ છે, તને શેમાં ઇન્ટરેસ્ટ છે, તો આપણને બધાને ખ્યાલ આવે છે. ઘણા લોકો છે એને સંગીત ગમતું હોય, ઘણા લોકોને ડાન્સ ગમતો હોય, ઘણા લોકોને પિક્ચર જોવાનું ગમતું હોય, ઘણા લોકોને ક્રિકેટ રમવાનું ગમતું હોય, જે આપણો શોખ છે, જેમાંથી આપણને આનંદ મળે છે, એ પ્રવૃત્તિ કરવાથી આપણે 100% સક્સેસ થઈએ છીએ.
બધાની સોચ અલગ અલગ હોય, બધાનો શોખ અલગ અલગ હોય. જો શોખ છે એને વ્યવસાય બનાવી લઈએ તો જીવનમાં આપણે 100% સફળ થઈએ. જો ગમતું કામ મળે તો કામ સરસ રીતે થાય છે. એવું જ પાઠ આપણને અહીંયા આપ્યું છે, બરાબર. મોહનની વીણા, તો ચાલો જોઈએ આપણે કે એની અંદર શું કહે છે. મોહન વોઝ બોર્ન ઇન અ ફેમિલી ઓફ મ્યુઝિશિયન. મોહનનો જન્મ એક સંગીતકાર પરિવારમાં થયો. એનો મતલબ એવો કે મોહનના ઘરે એના મમ્મી પપ્પા ભાઈ કાકા કાકી આ બધા છે ને એ સંગીત સાથે જ જોડાયેલા હતા. એટલે કે મોહનનો જન્મ એક સંગીત પરિવારની અંદર થયો હતો. મ્યુઝિક વોન ઇઝ ઇન હિઝ બ્લડ. હી ગ્રુ અપ વિથ મ્યુઝિશિયન લાઈક હિઝ ફાધર એન્ડ અધર ફેમિલી મેમ્બર. હી વોઝ ઇન્સ્ટન્ટલી ટ્રેઇન્ડ ઇન વોકલ મ્યુઝિક એન્ડ ધેન ટ્રાય હિઝ હેન્ડ એટ ધ વાયોલિન. વેન હી વોઝ અબાઉટ 10 હી સ્ટાર્ટેડ લીડિંગ સિતાર. હી વોઝ ઓલ્સો ટ્રેઇન્ડ ઇન ઇટ એન્ડ પ્લેડ ફોર અબાઉટ 3 યર્સ. બરાબર, સરસ મજાની વાત કરી છે કે ભાઈ મોહનનો જન્મ એક સંગીતકાર પરિવારની અંદર થયો હતો. તેના લોહીમાં બ્લડ, તેના લોહીમાં સંગીત, એટલે કે લોહીના પણ એનામાં એમની વચ્ચે એમનો ઉછેર થઈ રહ્યો હતો, એટલે કે મોટો થઈ રહ્યો હતો. એના પપ્પા છે એ અને બીજા પરિવારના સભ્યો છે એ પણ સંગીતના વ્યવસાય સાથે જોડાયેલા હતા. તે ખૂબ પ્રયત્ન કરતો વોકલ મ્યુઝિક, એટલે કે મોઢે ગવાતા ગીત. વોકલ મ્યુઝિકનો મતલબ શું થાય, મોઢે ગવાતું ગીત. એટલે કે જે મોઢે ગવાતા ગીતો છે એ વાયોલિન ઉપર વગાડવાનો પ્રયત્ન કરતો હતો. એટલે વાયોલિન એના ઉપર તે વગાડવાનો પ્રયત્ન કરતો હતો. અને ત્યારે માત્ર તેમની ઉંમર 10 વર્ષની હતી. કેટલા વર્ષની? માત્ર 10 વર્ષ. એને સિતાર વગાડવું ખૂબ ગમતું હતું અને એમાં તેમણે 3 વર્ષની તાલીમ પણ લીધી. સિતાર વગાડવા માટે એમણે 3 વર્ષ એના પરિવારની અંદર તાલીમ પણ લીધી હતી. 10 વર્ષનો હતો ત્યારથી જ, એટલે કે 5મો ભણતો ત્યારથી જ એને આ શરૂઆત કરી દીધી. અ જર્મન લેડી કેમ ટુ સ્ટે વિથ મોહન્સ ફેમિલી ટુ લર્ન અ મ્યુઝિક ફ્રોમ હિઝ ફાધર. આપણે એક પેલું પિક્ચર છે ને હમ દિલ દે એજ્યુકેશન, એમની અંદર સલમાન ખાન છે ને એ પેલી હિરોઈનના પપ્પાની પાસે સંગીત શીખવા માટે આવે છે જર્મનીથી, ઇટલીથી. ઇટલીથી જે શીખવા આવેલો એ પિક્ચર છે કે આ પાઠને થોડું અનુરૂપ છે, પણ એમાં કઈક બીજી જ ઘટનાઓ બતાવી છે. જ્યારે અહીંયા પણ એવું બન્યું કે ભાઈ જર્મનીથી એક સ્ત્રી છે ને એ મોહનના પપ્પાની પાસે સંગીત શીખવા માટે આવે, સ્ત્રી એ શીખવા માટે આવે, સંગીત શીખવા માટે. ઇટ વોઝ ધેન ધ ગિટાર એન્ટરેડ હિઝ લાઈફ. અને એ સમયથી આ ગિટાર છે એ મોહનના જીવનમાં આવી ગયું, એ પ્રવેશ કરી ગયું એમ તેના જીવનમાં. હી બિગન હિઝ એક્સપેરિમેન્ટ વિથ ધ બ્યુટિફુલ ઇન્સ્ટ્રુમેન્ટ. તે આ સાધનની સાથે અવનવા પ્રયોગો કરતો અને બોલતો, એટલે કે કહેતો, નો અધર ઇન્સ્ટ્રુમેન્ટ નાવ ઇન માય લાઈફ. હવે મારા જીવનમાં કોઈ પણ બીજા સાધનની અથવા વાજની મારા જીવનમાં પ્રવેશ મળશે નહીં, મારે માત્ર ને માત્ર ગિટાર જ શીખવું છે. એવો એ દ્રઢ નિશ્ચય કરેલો છે. મારા જીવનમાં એ જ કામ કરવું છે મારે. આઈ વોન્ટ ટુ પ્લે ધ ગિટાર ઓનલી. માત્ર ને માત્ર ગિટાર જ વગાડવાનું પસંદ કરીશ. સાઈડ મોહન ટુ હિમસેલ્ફ. મોહન પોતે આ રીતે નિશ્ચય કરે છે. ગિટાર
to all his time. જે સમયે તમે છો એ સમયે માત્ર ને માત્ર માત્ર ને માત્ર મોહન છે એ તમને ગિટાર વગાડતો જોવા મળે છે અને એ જ ગિટાર એ વગાડે છે અને એ જ ગિટાર એ શીખવાનો પ્રયત્ન કરે છે અ ગિટાર ધ હોલ ડે ગિટાર અવર્સ ઇઝ અ ફેમિલી વેર સિતાર વોકલ એન્ડ ક્લાસિકલ વાયોલિન આર પ્રેક્ટિસિંગ The guitar does not have the effect which our instrument do and whatever. It is not from India, side one of the family members. Do you know your father does not approve your love for the guitar? Side is aunt. હવે બોલ્ડી એટલે આખો દિવસ તે આખો દિવસ માત્ર ને માત્ર ગિટારની પ્રેક્ટિસ કરતો હવે એના પરિવારની અંદર સિતાર વગાડે ઘણા લોકો બરાબર શાસ્ત્રીય સંગીત છે એ વગાડે છે વાયોલિન વગાડે છે બધા જ લોકો પોતપોતાની રીતે આ રીતે પ્રેક્ટિસ કરતા હોય અને એના પરિવારમાંથી એક સભ્યે એવું કીધું કે ભાઈ આ ગિટાર છે ને એની અંદર ઊંડી અસર પાડી શકી ને તું તો જ એ શીખજે બાકી અને એનાથી વિશેષ એ કે આ ગિટાર છે બરાબર એ ભારતનું સંગીત નથી બરાબર છે એ સંગીત છે એ ગિટાર છે એ ભારતનું સંગીત નથી અને તું જાણે છે કે તારા પપ્પા અથવા તો તારા પિતાજી આના માટે તને પરમિશન આપશે નહીં અપ્રૂવ એટલે માન્ય રાખે એ ને પસંદ પડશે નહીં અથવા તો એ માન્ય નહીં રાખે એની કાકી છે મોહનની કાકી છે એ એવું જણાવે છે કે તારા પિતાજી આ એક્સેપ્ટ કરશે નહીં બટ ઇઝ મધર કેમ ટુ હેલ્પ હિમ પણ બિચારા એના મમ્મી માતે માને બીજા વગડાનો વા એ કેવળ સાચી છે એટલે એના મમ્મી છે ને મોહનના મમ્મી એ એને મોહનને મદદ કરે છે આ ગિટાર શીખવાની અંદર તો ચાલો લેટ સી ફોલો હિઝ હર્ટ્સ ડિઝાયર તો ચાલો આપણે તેના હૃદય હર્ટ એટલે હૃદયની ડિઝાયર એટલે ઈચ્છા તો ચાલો આપણે તેના હૃદયની જે ઈચ્છા છે બરાબર એના વિશે હજી પણ આગળ અભ્યાસ કરીએ બરાબર હવે એના પપ્પા છે એક જર્મનીથી સ્ત્રી એમની પાસે સંગીત શીખવા માટે આવેલી અને મોહન છે એ ગિટાર શીખતો ત્યારથી જ એના જીવનની અંદર એ ગિટાર છે એ પ્રવેશી ગયું પણ ઘરના બધા સભ્યો છે એ બીજા બધી સાધનોની સાથે પ્રેક્ટિસ કરે છે ત્યારે એ મોહનના કાકી છે એ એમને કહે છે કે બધી વાત સાચી છે પણ તારા પપ્પાને આ ગિટાર વગાડવું પસંદ નથી પણ એના મમ્મી છે એ એમને મદદ કરે છે અને એને કહે પણ છે બરાબર છે ને એની ઈચ્છા એ જ હતી તો એના કાકી કહે કે ચાલો આપણે હવે જોઈએ તો એની એ ગિટાર વગાડવાની ઈચ્છા છે એને ક્યાં સુધી એ લઈ જાય છે સી ડિક્લેર તેણીએ જાહેર કર્યું કે હવે આમ જ થશે ધેન હિઝ ફાધર સ્ટાર્ટેડ સપોર્ટિંગ હિમ પછી થોડા સમય પછી તેના પિતાજી છે તે પણ તેમને ટેકો આપવા લાગ્યા એટલે જ્યાં જ્યાં તેમની ભૂલો થતી બરાબર એ ભૂલો છે ને એ એમને સુધારીને ફરી પાછું વગાડવામાં તેમની સલાહ સૂચનો એવું આપવા લાગ્યા એટલે પાછળથી એના પિતાજી છે એ પણ એમને ટેકો આપવા લાગ્યા એટલે કે સપોર્ટ કરતા થયા હી વોઝ ઓવરજોઇડ એન્ડ ડિક્લેર્ડ ડિસાઇડેડ ટુ મોડિફાઈ ધીસ વેસ્ટર્ન ઇન્સ્ટ્રુમેન્ટ એટલે પછી તો એકદમ તે ઓવરજોય અતિશય આનંદી થઈ જવું ખૂબ આનંદમાં આવી જવું પેલો એકદમ અતિશય આનંદમાં આવી ગયો કોણ મોહનભાઈ કેમ તો કે એના પપ્પાજી એમને અથવા એના પપ્પા અને મમ્મી બંને અથવા સભ્યો શરીર પરિવારના તમામ સભ્યો
બધા જેને સપોર્ટ કરવા લાગ્યા એટલે એકદમ તે આનંદિત થઈ ગયો અને મોડિફાઈ મોડિફાઈ એટલે ફેરફાર કરવો સ્પેલિંગ જોજો એટલે ખ્યાલ આવે મોડિફાઈ એટલે ફેરફાર કરવો એટલે પછી એને એકદમ આનંદમાં આવી ગયો તેણે નક્કી કર્યું કે વેસ્ટર્ન એટલે પશ્ચિમનું અને ઇન્સ્ટ્રુમેન્ટ એટલે સાધન પશ્ચિમનું જે આ સાધન છે એમાં મારે થોડા ફેરફારો કરી અને એક સરસ મજાનું બીજું વાદ બનાવવું છે અને એ હું વગાડીશ He tried to make it suitable for playing pure Indian classical music. તેમણે પ્રયત્નો કર્યા suitable એટલે કે અનુકૂળ હોય તેવું ત્યારે એક અનુકૂળ આવે એવું વાદ બનાવ્યું કે જેની અંદર પ્યોર એટલે ચોખ્ખું અને ક્લાસિકલ મ્યુઝિક એટલે શાસ્ત્રીય સંગીત એ છે કે પછી એણે વાદની અંદર થોડા ફેરફારો કર્યા અને એમની અંદર ચોખ્ખું ભારતીય શાસ્ત્રીય સંગીત છે એ વગાડવાની એમણે એમની અંદર શરૂઆત કરી હી સ્પેન્ડ ટુ મોર ઇયર્સ વિથ ગીટાર ઓનલી પછીના બે વર્ષ તેમણે આ ગિટાર વગાડવાની અંદર વિતાવ્યા ગિટાર વગાડવા માટે એના પછી એને બે વર્ષ આ ગિટારની અંદર સુંદર રીતે વગાડવાની શરૂઆત કરી બરાબર છે હવે અહીંયા આપણે આપણો અડધો પાઠ છે એ થઈ ગયો છે પાઠ ટુ ની અંદર આપણે પાછો અડધો પાઠ છે એ હકાવશું બરાબર છે એટલે ઘરે તમને એમ કે ભાઈ ભણવાનું છે નહીં ઓફલાઈન છે ઓનલાઈન સોરી ઓનલાઈન છે તો આપણે ઘરેથી થોડી ઘણી તૈયારીઓ કરીએ હમણાં કસોટીઓ આવશે પરીક્ષાઓ આવશે તૈયારી કરતા રહેજો વાંચતા રહેજો લખતા રહેજો પાઠની સાથે સાથે સ્પેલિંગ જો સ્પેલિંગ પાકા કરશો તો જ પાઠ વ્યવસ્થિત સમજાશે બાકી સમજાશે એટલે તમારે ત્રીજા પાઠના સ્પેલિંગ છે એ તમારી પાકી બુકની અંદર ઉતારવાની છે ત્રણ ત્રણ વખત લખી પાકા કરવાના છે ભાષાંતર સાંભળવાનું છે યાદ રાખવાનું છે અને પાઠનું વાંચન કરવાનું છે એકથી બે વખત પાઠનું વાંચન કરશો તો તમને પાઠ બરાબર યાદ રહી જશે પેલા સેમની અંદર એકથી છ પાઠ અને બે કાવ્ય એક કાવ્ય આપણે કરાવીશું બીજું કાવ્ય કરાવશું પણ જેટલું જેટલું અહીંથી તમને આપવામાં આવે ગ્રુપની અંદર એનો બરાબર અભ્યાસ કરી બાકી ગ્રુપોમાં લખતું જવાનું બાકી ભરતું જવાનું કેમ કે અમારે તમને એમના 20 માર્ક આપવાના હોય એક્ઝામ એટલે ખાસ ધ્યાન રાખજો અક્ષર સારા કરજો વ્યવસ્થિત બુકમાં લખજો બુક લે એવું અને બુકો પણ વ્યવસ્થિત સાચવો જ્યારે તમે સ્કૂલે આવશો ત્યારે બુકો તમારે અમારી પાસે જમા કરાવવાની છે બરાબર છે ચાલો ઓકે ગુડ બાય